હવે સમાચારો વિગતવાર અંકલેશ્વર જીપીસીબી કચેરી બનીને તૈયાર છે પણ ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે સ્ટ્રક્ચર બનીને તૈયાર છે માત્ર ઓફિસ બેઠક વ્યવસ્થાની ફર્નિચરનું કામ બાકી છે 2019 માં પર્યાવરણ મંત્રી જયંતરાજસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું અંદાજે 3 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિલ્ડિંગ સન ફાર્મા ચોકડી નજીક તૈયાર કરી છે દર વર્ષથી જીપીસીબી અને અંકલેશ્વર કચેરીનો પ્રારંભ કરી એરાલ ખાતે હાલ કાર્યરત છે અંકલેશ્વર જીઆરડીસી તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પોતાની સ્વતંત્ર કચેરી બની ગઈ હોવા છતાં ઉદ્ઘાટન માટે રાહ જોવાઈ રહી છે 2019માં પર્યાવરણ મંત્રી જયંતરાજસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંકલેશ્વર જીઆરડીસી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 10 વર્ષ પૂર્વે અલગ કચેરી સ્થપાયા બાદ સ્વતંત્ર બિલ્ડિંગ સંકુલનું હતું અને ઉદ્યોગ મંડળ સંચાલિત એરાલી સંસ્થાની બિલ્ડિંગમાં હાલ કાર્યરત કરવામાં આવી હતી કચેરીની પોતાની સ્વતંત્ર બિલ્ડિંગ 2019માં કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ટૂંકા ગાળામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 3 માળનું બિલ્ડિંગ બનીને તૈયાર કરી દેવામાં આવ્યું હતું જે હાલમાં બનીને તૈયાર થઈ ગયું હોવા છતાં છેલ્લા 9 મહિના ઉપરાંત ફર્નિચરના અભાવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી કાર્ય થઈ શકી નથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બિલ્ડિંગ અંદાજે 3 કરોડ ઉપરાંતના ખર્ચે બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે જોકે બિલ્ડિંગ બનીને તૈયાર છે પણ અંદર ફર્નિચર વર્ક તેમજ ઓફિસ વિભાગ કામગીરી બાકી હોવાનું વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે ટૂંકમાં કામગીરી કરી દેવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે ત્યારે બિલ્ડિંગ તૈયાર થઈ ગયા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જીપીસીબીને સુપ્રત કરશે ત્યારે આગળ કાર્યવાહી થઈ શકે તેમ જાણવા મળી રહ્યું છે હાલ તો બિલ્ડિંગ સંકુલ બનીને તૈયાર હોવા છતાં જીપીસીબી કચેરી ભાડાના મકાનમાં કાર્યરત છે